નમસ્કાર. સાક્ષી મીડિયાના પહેલા અંકમાં આપ સૌનું સ્વાગત છે. હું શિલ્પા. અને હું યાસ્મીન. સાક્ષી મીડિયા એ આપના બધાનો મીડિયા છે. જે તમારી સમસ્યાઓ પર માત્ર ચર્ચા જ નહીં કરે, પરંતુ તમારી સમસ્યાઓનો ઉકેલ કરશે. વીજળી, રસ્તા અને પીવાનું પાણી, આ ત્રણ વસ્તુઓ આપના ગામની પ્રાથમિક જરૂરિયાત છે. આના અભાવથી આપના ગામના લોકોને ઘણી મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે. આ કોતરની નારાનો પાણીનો પ્રશ્ન છે. નારું જે છલ્યું છે અને છલ્યું હોવાથી તૂટી જાય છે વારંવાર, એટલે વાહન વ્યવહાર બંધ થઈ જાય છે. અમે તો કહીએ છીએ, આવો કોઈ તો કહીએ કે ભાઈ અમારે પાણીની તકલીફ છે, અમને આગળ બાયણામાં નળ નાખ્યાલો કે હેન્ડપંપ નાખ્યાલો, પણ કોઈ નહીં કરતા. ગામના સરપંચ નહીં કંઈ કંઈ થાક્યા. 5-10 વર્ષથી આ ટોટીનું કામ ચાલુ છે અને એનું કોઈ પુનઃપ્રાપ્તિ થઈ નહીં, અને આ કેટલા ખર્ચે બંધાઈ છે સરકારશ્રીને કંઈક કહેવામાં આવ્યું છે કે 8-10 લાખના ખર્ચે બંધાઈ છે, પણ અત્યાર સુધી એ શુભના ગોઠિયા તરીકે બાંધકામ થયું છે અને પાણીનું કોઈ પણ ચાલુ થયું નથી. સ્ટ્રીટ લાઈટ નથી. ગ્રામજનો અંધારામાં જાય, અંધારામાં આવે, રાત્રે 12 વાગ્યા સુધી જવા આવવાનો કોઈ ટાઈમ નક્કી નહીં, કારણ કે મજૂરી વર્ગ વાળા કામ. મારે મીટર છે પણ લાઇટ આવતું નથી. દીવો સળગાવીને અમે રહીએ છીએ. મીટરના પૈસા પણ અમે ભરી દીધા છે, પણ કોઈ હેડફળ મીટર હેડ કરવા આવતા નથી. સાક્ષી મીડિયાની ટીમે જ્યારે આવા ગામોમાં ફરી ગામ લોકો સાથે વાતચીત કરી ત્યારે તેમને પડતી તકલીફો સામે આવી. ત્યારબાદ સમસ્યાઓ અંગે અમે લોકોએ લગતા વળગતા અધિકારીઓનો સંપર્ક કર્યો. હા, તો અહીંયા જે રસ્તા ખરાબ છે બોરુ જવા માટે કાલોલથી, તો એના માટે જવાબદાર કોણ છે? હા, કાલોલથી બોરુનો જે રસ્તો છે 3 કિલોમીટરનો, એના માટે PWD પંચાયત મમા જવાબદાર છે. હાલોલ તાલુકાના ઈશ્વર્યા ગામમાં છેલ્લા 1.5 મહિનાથી ગામને અન્ય 15 ગામો સાથે જોડતું નાળું લોકોની હાલાકીનું કેન્દ્ર બન્યું હતું. જ્યારે સાક્ષી મીડિયાની ટીમે ગામની મુલાકાત લીધી ત્યારે આ બાબત તરત ધ્યાનમાં આવી. આ વાતને ગામ લોકોનું પણ સમર્થન મળ્યું હતું. આ પછી નાળાના પ્રશ્ને સાક્ષી મીડિયાએ PWD અધિકારી શ્રી RM પાંડેનો સંપર્ક સાધ્યો હતો. મીડિયાએ તેમને લોકોને પડતી હાલાકીથી માહિતગાર કર્યા હતા. સમસ્યાની રજૂઆત બાદ શ્રી પાંડેએ આ બાબતે ત્વરિત પગલાં લેવાની ખાતરી આપી હતી. હાલ તુરંત વાહનોની સવલત માટે રેતી અને કપચીથી ખાડાઓ પૂરી દેવામાં આવ્યા છે. તંત્રના આ પગલાંથી ગામ લોકોમાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે અને વાહન વ્યવહાર શરૂ થઈ ગયો છે. 15 દિવસ પહેલાં ચોમાસામાં નાળું તૂટી ગયું હતું, ત્યારે મારે સ્કૂલમાં રજા પડતી હતી. ત્યાર પછી અહીંયા નાળા આગળ મેન્ટલ નાખીને રસ્તો ચાલુ કરી દીધો, એટલે હવે સ્કૂલમાં અવર જવર સારી રીતે થાય છે. જાગૃતિની આ શરૂઆત માત્ર છે. સાક્ષી મીડિયા પોતાનાથી બનતી કોશિશ કરી રહી છે, પરંતુ આપની સમસ્યાઓ માટે આપ આ ફોન નંબર અને સરનામા પર જે તે અધિકારીશ્રીનો સંપર્ક કરી શકો છો. પાણી પુરવઠા માટે તાલુકા પંચાયતનો સંપર્ક કરવો. હાલોલ તાલુકા માટે આ ફોન નંબર ઉપર સંપર્ક કરો 2201120. વીજળીની સમસ્યા માટે આ વિભાગનો સંપર્ક કરવો. હાલોલ અને ઘોઘંબા તાલુકા માટે આ ફોન નંબર પર સંપર્ક કરો 5731104 અને 2201114. હાલોલ તાલુકા રસ્તાઓ માટે PWD વિભાગનો સંપર્ક કરવો 2206002. જો તમે તમારી કોઈ અંગત સમસ્યા કે ગામની સમસ્યાને અમારા કાર્યક્રમમાં સમાવેશ કરવા માંગો છો તો પત્ર લખીને અમને મોકલાવી શકો છો. અમારું સરનામું છે સાક્ષી મીડિયા, પોસ્ટબોક્સ નંબર 10, તાલુકો હાલોલ, જિલ્લો પંચમહાલ. અમારો નંબર છે 9228849114.
સાક્ષી મીડિયાના બીજા અંકમાં ફરીથી મુલાકાત થશે. નમસ્કાર.